જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 21, પવન ઉર્જા ફાર્મમાં ટર્બાઇનની આવશ્યક ગતિ ચાલુ રાખવા પવનની ગતિ કેટલી હોવી જોઈએ? જો અહીં તમને પવન ચક્કીઓ દેખાય છે, આ જે પવન ચક્કીઓ ફરે છે તેના દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે, કઈ જગ્યાએ? તો કે ટર્બાઇનની અંદર. હવે વાત શું કરેલી છે? તો કે પવનની જે ગતિ છે, પવન જે ફૂંકાવવો જોઈએ એની ગતિ છે કેવડી હોવી જોઈએ, તો આની અંદર આન્સર આવે છે 15 કિલોમીટર પ્રતિ વર્ષની ઝડપે જો પવન ફૂંકાતો હોય તો આ જે પવન ચક્કીની અંદર જે ટર્બાઇન છે એની ગતિ વ્યવસ્થિત રીતે ચાલુ રહી. પરંતુ જો 15 કરતા ઓછો હશે પવન, 15 કિલોમીટર પ્રતિ વર્ષની કરતા ઓછો હશે પવન, તો આની અંદર યોગ્ય રીતે ટર્બાઇનની અંદર વિદ્યુત ઉત્પન્ન થશે નહીં. એટલા માટે આની અંદર સાચો આન્સર આવે છે 15 કિલોમીટર પ્રતિ વર્ષ. ફરી એકવાર, પવન ઉર્જા ફાર્મમાં ટર્બાઇનની આવશ્યક ગતિ ચાલુ રાખવા પવનની ગતિ કેટલી હોવી જોઈએ? તો કે મિત્રો 15 કિલોમીટર પ્રતિ વર્ષ જેટલી ગતિ હોવી જોઈએ.